मात पिता की, सत्य सनातन धर्म की, गौ मात की, भारत मात की। नमः पार्वती पते हर हर महादेव। गुरुदेवो महेश्वरा, गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजनं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। वसुदेवसुतं देवं कंचचारुणमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। चिंता विघन विनाशनी मां कमलासनी शक विषहति हंसवाहनी। ऐ जगदम्बा विषहति हंसवाहनी मां दुर्गा दे जो सुम। भरत भाई राजपूते गणपति वंदना करी जोरदार तालियों थी हमने वधाओ। गुरु पूर्णिमाना पावन प्रसंगे आपणे बधा अहीं वज्र भाव करवा भेगा थया छे। भाई विवेक भाई बेन अपेक्षा अमारी संगीतनी आखी टीम भाई दर्शन एमनो मोटो भाई भावेश सागर भावेश ने सागर ई लेरू आवे भावेश कहेवाने लेर नो आवे तो सागर कहेवाय। भाई हिरेन भाई भाई जीतू भाई ध्यान गुरुमूर्ति लाल कलर नी से नथी ने सुमोतेर चुम्बालीस नंबर नी गाड़ी भाई जेनी होय थोड़ी आगळ लई लेजो लाल कलर नी नथी ने चुम्बोतेर सुड़तालीस हाँ लाल कलर नी नथी तो आपड़ी नहीं ગાડીએ તો હાથ વાગ્યા નહીં હેરાન ગતી કરી છે એટલે એવું જ અમારો અવાજ તમારા સુધી હમણાં એવું બજરંગ સાઉન્ડ આખી ટેકનોલોજી વિડીયો ટીમ આપ તમામ વડીલો મારી માતાઓ બહેનો પૂજ્ય અવધેશાનંદજી અમારે ડોક્ટર સાહેબ ભાઈ શ્રી સુધીરભાઈ આવ્યા છે ને ક્યાં ગયા આ વિડિયાવાળા આડે પડે છે ભાઈ આઘા જાઓ થોડાક હા એમ બે જાઓ ગોઠવાઈ ગયું તો બે જાઓ એમ હા બસ અમારે રાહુલભાઈ
જૈન એટલે આમાં આમાં શું છે, પછી હું આમ ચિત્રકરણ જોઉં પછી એમ થાય કે આ ઘણી વાર કેવું થાય ખબર છે, એક ભાઈ ગામડેથી સિટીમાં અટાણું કરવા જતા, અટાણું એટલે ટૂંકમાં ખરીદી, ખરીદી એટલે કંઈક લેવા માટે. આ વિભાજન એટલા માટે પાડવા પડે છે કે તમે ગ્રેજ્યુએટ છો, અટાણું એટલે તમને હૈય ન રહે, અટાણું એટલે શું બોલીએ, હે ખરીદી કરવા જતો હતો ને એમાં ગામનો કોઈ વણિક માણા રાહુલભાઈ એ જોઈ ગયો અને ઓલા પટેલે કીધું કે શેઠ આવું છે, તો કે આ શેઠ જ્યાં ગાડામાં બે વાગ્યા અને બળદને ખરપી અડાડ્યો તો બળદ ભાગ્યો, ભાગ્યો તો એટલો ભાગ્યો અને શેઠને પાછા એ પટેલે એમ કહે છે કે હું ના પાડતો હતો છોકરાઓને સુધીરભાઈ કે આ આ બળદને ગાજર ન હોય, કપાસિયા ન હોય તો એ ખવરાય આ ચાલ્યા રે, એમ કરતા કરતા શેઠને 2 કિલોમીટર દોડાવ્યા અને પછી એને એમ થયું ઘઉં બિહારી લો. પરવડી જેવું પાદર આવ્યું અને સુખપર જેવા ગામમાંથી નીકળેલા અને પાદરમાં બિહારી દીધા અને અટાણું કરીને વિયાવ્યા અને આ વાતને 6 મહિના વિયાઈ ગયા અને પછી એ ખેડૂતના બા ગુજરી ગયા. હવે 2 જ જ્ઞાતિ ભણેલી હતી ગામડામાં, કાં કોઈ ભૂદેવને ગોતવા પડે, કાં કોઈ શેઠને ગોતવા પડે, કોઈ જૈનને ગોતવા પડે. તો ભૂદેવ બહાર ગામ, શેઠ એની દુકાને બેઠેલા. એટલે પટેલે આવીને કીધું બા ગુજરી ગયા, મેલો લખો. લખ્યો 8 મહિના કાણ્યું આલી, ટેમ્પો જાય કે મજદા આવે, મજદા જાય કે ટ્રેક્ટર આવે. પછી એક દી પટેલ શેઠની દુકાને આવીને કીધું શેઠ આવું કેમ છે, તો કે આમાં શું છે, જેવું તમારા બળદે કર્યું ને એવી મારી પેને કર્યું, ક્યાંક જેઠ લખાઈ ગયો, ક્યાંક અહાડ લખાઈ ગયો, ક્યાંક શ્રાવણ લખાઈ ગયો, ક્યાંક વદ, ક્યાંક સુદ, આવું લખાઈ ગયું. કે મારો કહેવાનો હેતુ એ છે કે માણા માત્રમાં આવું છે, ક્યાંક વધમાં છે, ક્યાંક સુદમાં છે, પણ ભજન તો કે તો કઈ ભાવમાં છે. એવા જ ભજન કરવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ, પધારેલા. અને મારી નમ્ર વિનંતી છે કે ભલે આ 6 વાગે, 2:30, 3 વાગે, 3:30, 4 વાગે એવું તો ઓહો હો વરસાદ તો પણ ખોથા કાઢી નાખ્યા, પણ પછી એને દયા તો આવે ને. આહા, ગુરુ પૂર્ણિમા જેવો તહેવાર છે ને, હું વરહું, વરહે વરહે નો વાંધો નથી, ભલે અનરાધાર વરહે, પણ એને ઘડીક એમ તો થાય કે હવે હું ઘડીક મુક્તિ ના આરે તો જાવ એમ. એટલે આજના ભજન ભાવ ગણપતિ વંદના થઈ, મા બાપને યાદ કર્યા. મારે તો વચ્ચે વચ્ચે ઘડીક બોલવાનું છે, બાકી તો આ આ જે ભજન છે, હા જે વાર તહેવારમાં થાય એ ભજન કરી લેવાય. આહા, સુરતથી પધારેલા મારા પરમ સ્નેહી મિત્ર એવા રાજુભાઈ તરફથી 5100 રૂપિયા અહીંયા જગ્યામાં ભેટ ખુંજા આવે છે, જોરદાર તાળીઓથી બધા. આ દહની આર્યા જુદા રાખ્યા, આ આ બધું છે ને, આ દહનું 200નું હોનું ને આ કલર એવા કાઢ્યા છે સરકારે, ખબર નથી રહેતી બજરિયા કલરની હોની નોટ હોય તો આપણને એમ થાય કે ઓહો હો સ્વસ્તિક બજરનું ડાબલું લઈ આવ્યા કું સિંહોરથી એવું લાગે. હા, એ તો જે બજર હૂંકતા એને ખબર હોય. એટલે તમામને જોરદાર પહેલાં તો પોતપોતાના માટે તાળી વગાડો. વાહ, આને ખુશ મિજાજ કહેવાય. પોતાના માટે વગાડવું ને બહુ અઘરું છે. ઘણી વાર એમ કે આ બધા પોતાના માટે વગાડે, ના પોતાના માટે નહીં, પરિવાર માટે વગાડે, પોતાના માટે તો રખડે છે. હવે એક ફેરૈયા એક બેનને ખાલી એટલું જ કીધું, તો બેન આ પુસ્તક લેતા જાઓ, તો કે આમાં શું કળા છે, તો કે પુરુષોની 164 જે ખોટી બોલવાની કળા છે એ આમાં તમામ નિર્માણ છે. તો કે મારે શું કરવું આ તારા પુસ્તક, તમારા ઘરના હવે લઈ ગયા એટલે કહું છું કે તમે આ લેતા જાઓ, સમજાય ને વંદન. હા, આમાં કાંઈ બધું બધાને બધાને નથી સમજાતું ને, તમે આ પુસ્તક લઈ જાઓ તમને સમજાય કે એ ખોટો હોય ક્યાં એમ. એમ આમાં સૂર જો એકાદો ખોટો પડી જાય, એકાદો શબ્દ ખોટો પડી જાય તો એ માણસની હેરાન ગતિ છે. એટલે થાય તો ભજન કરવા છે ને, ભજન મારે મારે બોલવું જ છે, પણ આ બધાનો નિરંતર વારો બાપુ આવી જાય ને પછી પછી આપણે આપણે. અને ભજન છે ને, હું હું આ વાત કરતો હતો અમારે કાળુભાઈને રાવલને, મેં કીધું અમે હાથમાં આવ્યા ને ખાલી જોવા આવ્યા હોય કે વાહ જાયમું છે, 11-12 વાગ્યા સુધી આવ્યા હોય ને ઝાંખી કરવા આવ્યા હોય બરોબર છે, પણ મધરાત સુધી બેઠા હોય ને મોજ કરવા આવ્યા હોય કે વાહ ભજન તો ભજન છે, જાણવા આવ્યા હોય, જોવા આવ્યા હોય અને મોજ લૂંટવા આવ્યા હોય. જેને લૂંટાવવું છે ને સાહેબ,
भजन में लूटाई जाए, भजन में लूटा हो पाछो हवारे धंधे नहीं जावा कोई बाबत नहीं हो, हाँ याद रखो, हाँ हवारे धंधे जाए लाल आँख न थाय लूटाणो कहवाय। पछी आया सूरज आवी जाए क्या उधी गोधड़ू माथे थी न जाए तो भजन में न जवाय। भजन में गया था जरा शू जर्दी नहीं गई थोड़ी एम नहीं एवा भजन नहीं, हाँ भजन तो भजन से, भजन तो तमारा शरीर नो थाक उतारी नाखे, अंतर ने चोखू करी नाखे, उजड़ू करी नाखे, एनु नाम भजन छे साहेब। नकर हवे धीरे धीरे श्रावण महीनो आवे, तमे जोजो श्रावण महीना में खाली एक भाई आम बपोरे फोन करे गौर बापा ने के आ दादा जमी लीधु, एटले गौरे वाले एम के हा हा के पेलो फोन कापी नाखे बोलू। आव पंदर दी आलू श्रावण महीना त्रिदी में पंदर दी वे गया होल में दी गौर दादा ने एम चुका आ रोज जाने फोन करे सुधीर भाई, अने हूँ खाली एम कहूँ आ जमी लीधु कापी नाखे आनु कारण शू होल में दी फोन आयो, एटले गौर बापाए कीधु भाई कापतो नहीं तू जे हो ते आ हूँ तू मने एटलू ज खाली पूछे छे जमी लीधु हूँ आ पाड़ू अने तू फोन कापी नाखशो आनु कारण शू। तई ओला माणा चोखवट करी दादा नीम लीधु छे श्रावण महीना शू, तो कि एक गौर ने जमाड़ी पसी जमानू के तो भाई तारा घेरे गोठे भाई, एटले नीम लियो तो आवा लेजो बदा पर बारो नंद भयो न होवो जोई के चालो आज तो गूंदी ने गाठिया ने बाटी जाए एम, एटले आपड़ा नीम कंईक जुदी तरह ना होय छे। એટલે જે કે દવા ચહેરે પીનારા બધા શંકર નથી હોતા, મળીને મારનારા બધા મારા નથી હોતા, દેખાય છે અંદર એવા પાછા બારે નથી હોતા। ઘણી વાર ચિત્ર કઈક ધૂંઘતું મને તમને લાગે ત્યારે કોઈ બુદ્ધિશાળી માણા પાસે આપણા કરતા થોડાક મોટી ઉંમરના હોય ઠરેલ બુદ્ધિ હોય એની પાસે બેહવું। આ જેટલું યુવાધન બેઠું મારી ગર્ભ પ્રાર્થના છે તમને, આવ હમો વડિયા મિત્રો નો રાખવા, ડિફરન્ટ રાખો ઉંમરમાં, આપણે વી ના હોય તો પાંત્રી વાળા ગોતવા, પણ આપણે વી ના હોય તો 18 વાળા નો હાલે, શું કામ નો હાલે, બુઝી ઠરેલી હોવી જોઈએ સાહેબ। ભાઈબંધ ગણાય હોય મિત્ર અમુક જ હોય, મિત્રતાના દાવા દેવાય છે ભાઈબંધી તો નોખી પડી જાય, ભાઈ ભાઈ જેવો બંધ હતો એ બંધ નોખો પડ્યો એટલે ભાઈ છૂટો પડી ગયો, પણ મિત્ર કોઈ દી નોખો ન પડે એનું કારણ શું કે મિત્ર બે પાણીના બિંદુ જેવા હોય, બે પાણીના બિંદુને ભેગા કરો પછી અસ્તિત્વ કોનું ક્યાં હોય ખબર ન પડે, આનું નામ મિત્રતા કહેવાય છે। કાંઈક બંધારણ આવે ને ભાઈબંધ તો જુદો પડી જાય, ભાઈ એને તો હવે કાંઈક આવ્યું છે એટલે નો ખાતા હોય નોખું કરો, એટલે ઘડી ઘડી તમારી સામે વાતો કરવી છે, મીઠી મીઠી વાતો કરવી છે। ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, ગામડે ગામડે ઉજવાય છે ગુરુ પૂનમ, કદાચ કુદરત કઈક રીજે ને, કુદરત મને તમને યાદ રાખજો, ઈશ્વર કઈક રીજે ને તો અમુક વસ્તુ આપે, પણ ગુરુ રીજે ને તો એ બાદશાહ નહીં આપે, આમ પ્રજા નહીં આપે અને સમાજ નહીં આપે। ગુરુની મહંત કાંક્ષા એ છે સાહેબ, એટલે આજનો આ પૂર્વ સંધ્યાએ ગુરુ પૂર્ણિમા, જોકે તમને વરસાદ રહી ગયો એટલે થોડો ગામે થતો હોય છે, હા હા અને ઘામ થવો જરૂરી છે સાહેબ, ઘામ જેને થાય ને પછી ટાઢક વળે, આપણને કપાસી થાય ને પછી બૂટની કિંમત સમજાય તમે જુઓ, અને એમાં એ 9 નંબરના બૂટ હોય ને 8 નંબરના આપણે લાવ્યા હોય પછી નથી અમુક અંગૂઠા કાઢી નાખે આગળથી વિવેક, એટલો અંગૂઠો બહાર હોય, લબરિયું બૂટ હોય ને અંગૂઠો બહાર આંટા મારતો હોય એમ વીસી ઘોડે, આપણે એમ કે કાંચ ને ડંકતું છું બહુ, હા 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 ડંકતું તું તો તમે જરીક એક નંબર મોટો લીધો હતો સંજયભાઈ તો ડંખે જ નહીં, પણ આ વિધવિત ક્ષેત્રના મહાનુભાવો બેઠા છે એમાં ખાસ કરીને અમારા પરમ સ્નેહી જે હંમેશા ભજનને માન આપે છે, સાધુને માન, આમ તો હરેક સમાજને માન આપે છે એવા સુધીરભાઈ વાખાણીને જોરદાર તાળીઓથી નવાજ। તમને એમ થતું હોય છે કે ભાઈ હરેક, પણ એ તો એનું કાર્ય પદ્ધતિ બોલે ને, હવ હવના કામ બોલે, માણા નથી બોલતો કોઈ દી, તમે યાદ રાખજો, હું બાપુની વાત કરતો હતો, 52 પાન આવે ને આપણે ત્યાં 52 પાન આવે એમાં એમાં ઋતુનું વર્ણન કર્યું છે વિજ્ઞાન, આખી આખી ટેકનોલોજીનું વર્ણન છે, તમે જુઓ 4 ઋતુનું વર્ણન છે એમાં, જોકર સુધી વ્યાજ આવે એટલે તે પણ થાય, એના એ 4 ઋતુના તમે અઠવાડિયા ગણો તો એટલા જ થાય, એક એક ઋતુનું એ અઠવાડિયું ગણો, પછી એ જે 10 પાનાની આખી રમત છે એમાં એકોથી દૂડીથી માંડીને તીડી ચોગી પંજી છકી હતળી અથડી નવડી દહડી બધી વૈયા જાવ, અને છેલ્લે જોકરી તો આપણો આત્મારામ છે સાહેબ,
કોની આરે ભળવું, કેમ ભળવું, ક્યાં ભળવું, જોકર ગમે ને અરે હાલે. આમાં તીન પતિની રમત રમાય છે ને ખબર છે, જોકર પાડજો કે જોકર. જોકરને પાડવાનું ન હોય, જોકરને રાખવાનું હોય. આપણે જોકર પાડીએ છીએ, ફેર એટલો છે, ક્યાં પાડવું, ક્યાં રાખવું, કેમ રાખવું. એટલી જો તીન પતિમાં ખબર પડવા મળે ને, તીન પતિ વાત, તીન પતિ ન કર. અમારે એક જણો લ્યો બારસ નથી રહોતો, તમે કા ઘરે વ્યા જાઓ, મને કે બાંધ્યું જ નથી ઘર. અરે મેં કીધું તો તમે હારી ગયા છો, મને કે ના ગણાય જીત્યો ભાઈ, ગણાય છે, જો હારી ગયો તો રોવા હું કામ. મને કે આખી રાત તીન પતિ રીમો, એમાંય રાણી નું આવી. હવે આના હાંધા મેળ ક્યાં કરો તમે, જેને આખી રાત રમતું હું જીવન, એમાંય રાણી નો આવે હિરેન, તો શું કરો તમે. એટલે આપણા ગામડાને યાદ કરવા પડે, ગામડાની ગીતોને યાદ કરવા પડે, ગ્રામીણ વજનોમાંથી જે મન તમને સંસ્કારના સિંચન મળ્યા છે એને યાદ કરવા પડે. આ ગામડામાં આપણે આવી છીએ, તમે જો પહેલો વરસાદ પડે ને જે માટીની સુગંધ આવે છે ને, એવી કદાચ વિશ્વના કોઈ પણ અત્તર, કોઈ પણ છેટ, કોઈ પણ પરફ્યુમની એટલી બધી સુગંધ ન આવે. સુગંધ અત્તરમાં છે તો શિશિયું ઉપર પતંગિયા બે હે, પણ ના, કારણ કે એને તો ફૂલ જ ગમે છે સાહેબ. એટલે ફૂલ જેવા રહેજો, ફૂલ જેવા રહ્યો એને વાંધો નથી, પાછા હળવા ફૂલ જેવા રહેજો. હા, ફૂલ જેવા રહ્યો એની સામે વાંધો નથી, પણ હારવાર હળવા છે હોવી જોઈએ. નકર એક બેન એના ઘરવાળાને કહેતા હતા કે લગ્ન થયા 22 વર્ષ થયા, હવે પેલા જેવું કઈ તમે મારે વ્યવહાર રાખતા નથી. બોલો કે ભાઈ પેલા જેવો જ પ્રેમ છે આ બચ્ચાઓ આપણા, ના ના પેલા તમે જે. એટલે બોલો કે બે ગાડીમાં હે આઈસ્ક્રીમ ખવડાવ્યું, ઢોસો ખવડાવ્યો, છેલ્લે પાન ખવડાવ્યું અને એને બાપાને મૂકી ગયું. એટલે બોલી કે કેમ આમ, તો કે પેલા જેવું કરવાનું હતું ને તેનો જ કર્યું રહ્યો અહીંયા. પેલા આમ જ આવતો ને આમ જ લઈ જતો ને આમ જ ખવડાવતો ને આમ જ મૂકી જતો. એટલે ક્યારેય ન કેવું પેલા જેવું નથી એમ. હા, કારણ કે ઘણી વાર આપણે પહેલામાં ડગલું માંડીને તો પછી પાછું પાછું આવે. હા, એક કોળિયો જો હરખો ખવાઈ જાય તો વાંધો નહીં, નકર બીજા કોળિયો હોતરો આવે. એટલે ભજનની જરૂર પડે, ભજનમાં રહેજો, ભાવમાં રહેજો, ભેખમાં રહેજો, ભેખને માનજો, ભજનને માનજો, અત્તરને માનજો ને અંતરને માનજો. આ અત્તરમાં અંતરમાં ફેર એટલો છે, ખાલી રસવાઈનો ફેર છે. તમે જો આપણે આપણે ત્યાં બહુ જૂની એક વાત છે ને કે ચિતા અને ચિંતા મીડામાંનો ફરક. એક ચિતા છે કાષ્ઠની બનેલી, એની ઉપર હૂતો છે માણસ અને અગ્નિદા આપે છે તો માણસ મૃત્યુ પામે છે, અને એક ચિંતા છે એને અંદરથી ઉધઈ ઘોડી કોરી ખાઈ જાય છે. ચિતા પણ દેખાય છે અને સમજણો માણસ પોતાની ચિંતા પણ દેખાડે છે, આ બે વસ્તુ દેખાય છે. મીંડાનો જ ફરક છે, ખાલી એક મીંડાનો ફરક છે તમે જો, અને જિંદગીમાં મીંડાના જ ફરક છે. હા, એટલે અહીંયાથી ભજન થાય, ઘણી ઘણી વાતો કરવાની, પણ 12 વાગ્યા પહેલા બધા મિત્રોના રાઉન્ડ પૂરા થઈ જાય તો મને રાજીપો થાય. મારે તમને જો કે મારો વિષય મૂળ તમને આનંદ કરાવવાનો છે. હે, આવો વરસાદ વરસતો હોય, પટ્ટીના ભજીયા ને મેથીના ને ભણિયા, કેવી લાળો હાલે મોઢા. અને ઈ શાળામાં ખુલ્લામાં એક વાર ભજન હતા બાપુ, બરોબર ને, આપણે ખુલ્લામાં હાવ આમ તેજ જ ખાલી આમ તેજ ખુલ્લો, અને પછી ઈ જે ઠાર આ સોટ્યો છે સવારે આ દર્શન આમ મંદિરે જાવ તો તમે કઈ બાજુ, મને કે બધી રહી ગયો તો બધી રહ્યા. એટલે આ મેં કીધું મંદિર કે હું મંદિર જ બોલું પણ તમને બધી સમજાય છે, કારણ કે ઠાર આય પડે સોટે અહીંયા નીકળે અહીંયા, કેવો ઠાર એ મારે એવો છે. એટલે એક છેલ્લી વાત કરી, અને બેન અપેક્ષાને વિનંતી કરું એકાદ બે ભજન ઈ ગાય, પછી ભાઈ વિવેક, અને જો પાછું એક ચોખવટ કરો, આ આ ભજન 4-5 વાગ્યા સુધી હાલશે, અમે નક્કી કર્યું છે. ચાલુ વરસાદ હોય તો સુઈ જવાનું, વરસાદ ન હોય તો નીકળી જાઓ, કારણ કે શું છે વાઇપર હાલતા નથી કોઈના. કાસ ઘઉં, કાસ ઘઉં, બટેકા ગાય, બોલો બટેકા, અહીં કેમ બટેકાથી ચિકાશ વહી જાય, એટલે બટેકાથી ન જાય, વાઇપર હારા ન ખાવ.
आनंद क्यांथी नथी मळतो, बधे ज्यां पण प्रगट थाय त्यांथी मने ने तमने आनंद मळे छे। एटले पेलू वरसादनो टीपू पड़े तो आपणा गामडामां बापू लोकगीतो गवाता, પોતરા તો દખણા દી આમાં જડિયું રહતી હોય, રણ જણ રણ જણ ઝાલર વાગે, રણ જણ રણ જણ ઝાલર વાગે, રાધા નો કાન રાજ, રાધા નો કાન રાજ, રાધા નો કાન રાજ રાસ રમાડે, રણ જણ રણ જણ ઝાલર વાગે, અરે ભાઈ શ્રાવણ નજીક હોય ને આમ વરસાદ ના છાંટા પડે, આખા ગીતો બદલાઈ જતા, એ રાહડો ઈ નહી હાલતો હોય, આલા લીલા વાસળિયા રે વડાવું, એની રે ઉતરાવો મારા કનૈયાની વાહડી રે નોરું, વાહળીએ કઈ ફૂમકા લટકે ચાર, હલડી વગાડે બોલો નંદજી નો લાડ નો રે લો, જો કયો વાલા આવ્યા આવ્યા ઉત્તર દખણ નામે, પાદરડા ખેતરડા મારા હરિ કેરા ચલી વળા રે લો, એની રે ઉતરાવું મારા કનૈયાની વાહણી, ના મેઘ ને પાદરડા ને ખેતરડા મારા હરિ કેરા, એવા કેવા આમ શબ્દો ને કંડાયરા છે, પાદરડા ખેતરડા, મેં એક બેન ને હમણાં પૂછ્યું, મેં કે સુરત તમે ગયા જ નથી, કે ના અમારા ખેતા માંથી નવરાય, મેં ખેતો કોણ, મને કે ખેતી ની વાત કરું, મેં કીધું તો ભલે હું ઘરના નું સમજો, એના મને કે ખેતા માંથી નવરાય મળતી નથી, હા તમે જુઓ લગ્ન પ્રસંગમાં આ બેનું ફોટા પડાવતી ને ત્યારે બહુ જોયા જેવું, એમાં ફોટોગ્રાફર આમ ફોટો પાડતા હોય એટલે ઓલા બેન એના ઘરવાળાના ખંભે આમ હાથ મૂકીને સુધીરભાઈ એટલું જ કહો, એ ભાઈ ફોટાવાળા ભાઈ મારો પાડો પાડો લ્યો, હા કેવા શબ્દના અર્થના અનર્થ થાય તમે જુઓ તો ખરા યાર, જિંદગી પ્રભુની કૃપાનું ફળ છે, તો એ ફળની શ્રુતિ શું, તો કે કોઈની સેવા કરવી, કોઈનું આંસુ લૂસું, સુકાળા હાડ પાડોશીના બાળ અને મુઠી ચણ નાખતો જાજે, તને થોડુંક દીધું હોય તો ક્યાંક દેતો જાજે, પરમાત્માની અસીમ કૃપા હોય ને કોઈનું આંસુ લૂસવા નહીં, તમારી જો તાકાત હોય તો હરિની સેવા કર્યા બરોબર છે, અને બહુ સાચી વાત છે, હાચમ આઠમનો તહેવાર હોય ને બધા ચૂલા એક હરખા ન હળગતા હોય, પણ ક્યાંક આ ક્યાંક આમ નજર કરીને તો કોકને એમ થાય કે ના ફલાણાના ઘરે ચૂલો હળગ્યો નથી, લાઈ 5 કિલો ગુંદી ને 2 કિલો ગાંઠિયા એના છોકરાઓ ખાઈને દેતો જાવ સાહેબ, એ હરિદ્વારની યાત્રાથી કંઈ કમ નથી હો, અરે કેરીની સિઝનમાં આખા છોકરા આખા ગામમાં બધા દાબા નાખ્યા હોય, પણ કોક કુટુંબ એવું હોય કે એને ખાલી સુગંધ ન મળતી હોય,
અને 5 કિલો કેરી ખાલી એની ઓહરી ને કોરે મુકતા જાઓ ને તો તમે ઠેઠ આમ ઋષિકેશ ગયા હોય ને એટલું ફળ મળે. પણ જાય તો બાકી ઘણાય ગંગાના કાંઠ નથી. તણસાર માવડીઓ વાતો કરતી હતી કે જમનામાં નાયા, ગોમતીમાં નાયા, હા પછી કે ગંગામાં નો નાયા. કે કેમ ગંગામાં નો નાય? કે નો નાયા એને ટાઢું પાણી લાગતું. તો એ ખબર પડી કે આ નામ છે આ બધાના, જમનામાં ગંગામાં નો નાયા. તો ગંગામાં સુકામ નો નાય, તો ગંગામાં ટાઢું પાણી લાગ્યું ને ભાઈ, એટલે નો નાય. અને ઘણા ગંગાના કાંઠે જાય છે ને ખાલી એટલું જ કે જામ જો પગ બોળું એટલી જ વાર, પણ બોળું તો ને એમ ગુરુદ્વારે હવ કોઈ જાય છે, પણ હવ હવની મનકાંક્ષા લઈને જાય છે. કોઈ કંઈક પામવા જાય છે, કોઈક કંઈક આપવા જાય છે, કોઈક પરમ વિશ્રામ લેવા માટે જાય છે. આપણે આ બધા ભેગા થયા છે, 3 પ્રકારના જ માણસો ભેગા થયા છે ને. તમે જુઓ, કોઈ અરગથી આવ્યું, કોઈ હેતથી આવ્યું, કોઈ દબાવથી આવ્યું. હેતથી આવ્યા છે, 2 દી થાય છે. અરગથી આવ્યો એ બપોર દી નાય છે, અને દબાવથી આવ્યા છે આગળ હાડાય ઘરે સટક છે. બધા ગયા છે, તમે ઘડીક જયા હો નહીં. દબાવ હોય પણ આવો ભજનમાં ભળવાની વાત છે સાહેબ. અને છેલ્લે એ જ કાયમ આવશે. અને આપણે નહીં ભજન કરી તો પછી આપણે ગયા પછી જો હારા છોકરા છે તો એ ભજન કરાવશે, પણ કરાવશે તો ખરા. એટલે વિશેષ વાત ન કરતા બેન અપેક્ષાને વિનંતી કરું, 3 જ ભજન, પહેલા રાઉન્ડના 3 ભજન અને પછી વિવેકને 5 ભજન પહેલા રાઉન્ડના, પછી પાછા ભરતભાઈને વિનંતી કરશું, પછી પાછો હું આવીશ. એટલે વચ્ચે 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 બાપુ આમ આનંદ બધાને મળતો રહે, અને એમ કરીને 5 વગાડવાની વાત છે. હા, પછી તો એ ડિબેટ રાઉન્ડ આવે અને પછી આનંદ આવે, પછી તમને ગમતા હોય એવા જો શરૂઆતમાં ભજન જ આવશે, યાદ રાખજો. હા, પછી આમાં આમાં યુવાધન બેઠ હોય તો એને ઘડીક કાલાવાલા કરવા માટે મેં બાપુને પહેલાં કીધું, મેં કીધા છોકરાઓને છૂટો દોર આપજો બધાને. હા, પછી ભલે એ આનંદ કરે. હં, આનંદ જ કરવો ભાઈ. ગીત કોઈ નબળું હોતું નથી, ભાષા કોઈ નબળી હોતી નથી. આપણું નબળું દેખાય નહીં ને, એટલા માટે ઘણીવાર આપણે એમ કહેતા કે ભાઈ એ આવું ગાય નાખ્યું ને આવું ઓલું, એવું કાંઈ હોતું જ નથી. તમે એને પોઝિટિવમાં લઈ જાઓ એટલે સરળ જ હોય છે. આપણે ધોરિયાને આ પાણીને પાણી જ કહેતા, પછી બિસ્લેરી આવ્યું, પછી કેંગન આવ્યું. આઉટ કન્ટ્રીમાં જાઓ તો આપણે એના નામ બી નહીં આવડે. આઇકલાઈન કેવું, આઇકલાઈન. હવે આ બધા સંશોધન ક્યાં, પણ મૂળ પાણી છે. આપણે 12 મહિનાનું પાલર પાણી ભરી રાખીએ છીએ સુધીરભાઈ, પણ પાલર પાણી હદે એને જ હદે, બધા ન હદે. આપણે હવે આના દૂધ પી 20 મિલીલીટર તો કઈક ગુડુડુડુ, કારણ કે ઓલી કોથળીઓ ના પીધેલા ને, હવે ન હદે ભાઈ. આ બહુ સીધી વાત છે. શું કામ કે ઘણા વર્ષો વયા ગયા, જે દોરિયાના પાણી પીતા હતા, જે ભેગુના દૂધ પીતા હતા, ગાયુના દૂધ પીતા હતા, એ વિસરાતા વિસરાતા 25-30 વર્ષના તમે તમારા કોઠામાં કેટલું કેટલું બીજું નાખી દીધું, એટલે ઓરિજિનલ પચે નહીં. આ બહુ વાત સીધી છે. એમ ભજન છે ને, એમાં સરનામું આવે. તમે જુઓ ડોક્ટર સાહેબ, ભજનમાં સરનામું આવે, લોકગીતમાં ખાલી નામ આવે, નામાચરણ ન આવે. ભજનમાં આખું સરનામું આવે કે અહીંયા આવું છું, અહીંયા આવું છું, અહીંયા આવું છું, અહીંયા આવું છું. નાણસ્વામીના જૂના ભજન તમે સાંભળો. સુખી જિંદગી બાળપણમાં ગુજારીને જુવાનીએ કીધી, આ દુઃખી જિંદગી હંમેશા હતી ત્યાં. નાના નાના હતા ને દડડિયા આટા મારતા, દડડિયા લઈ હા રિંગ કોકની હાલતી, દડડિયા હાટું આપણે બેઠા હોય. આ જે જીવન હતું એ કદાચ ઓડીમાં અત્યારે મજા આવે નહીં, પણ સોલત મળી છે, ઈશ્વરની કૃપાની વાત છે સાહેબ. તો અપેક્ષાબેનને જોરદાર તાળીઓથી વધાવી બેન શ્રી અપેક્ષાબેન પંડ્યા.